ભાવનગર કાળિયા બીડ વિસ્તારમાં રહેતા દરજી સમાજના હિંગુ પરિવારના અશોકભાઈના પુત્ર રુદ્રના જન્મદિવસ નિમિત્તે હાલ કોરોનાની મહામારી ચાલતી હોય ત્યારે એક નાનકડો 10 વર્ષનો પુત્ર રુદ્રના મનમાં કંઈક અલગ કરવાની પ્રેરણા જાગી. ભાવનગર કાળિયા બીડ વિસ્તારમાં રહેતા દરજી સમાજનો હિંગુ પરિવારના અશોકભાઈના પુત્ર રુદ્રના જન્મદિવસ નિમિત્તે હાલ કોરોનાની મહામારી ચાલતી હોય ત્યારે એક નાનકડો 10 વર્ષનો પુત્ર રુદ્રના મનમાં કંઈક અલગ કરવાની પ્રેરણા જાગી. તેને જન્મદિવસે ગરીબ લોકોને જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે મદદ કરવી એવા વિચાર સાથે તેમના પિતા અશોકભાઈ સાથે વાત કરતા આજે રુદ્રના જન્મદિવસે તેના પરિવારજન સાથે ભાવનગર રેડ ક્રોસ સોસાયટીમાં 20 નંગ ઓક્સિજન બાટલાનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડી સમાજને નવી દિશા દેખાડી હતી. આ પ્રસંગે નિમિત્તે ભાવનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા રુદ્ર અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગર જિલ્લા શાખા દ્વારા આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં લોકોને સરળતાથી આરોગ્ય સેવા મળી રહે એ માટે રેડક્રોસ ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યું છે. ખાસ કરીને આજે અમારે ત્યાં પધારેલા મહેમાન શ્રી અશોકભાઈ અને તેમના પુત્ર શ્રી રુદ્ર તેઓ આજે અહીંયા પધાર્યા છે એમના ફેમિલી સાથે. ખાસ રુદ્રના જન્મદિવસ નિમિત્તે એમના ફાધરની ઈચ્છા અને રુદ્રની ઈચ્છા હતી કે કોરોના મહામારીમાં દર્દીને કઈ રીતે આપણો ઉપયોગ થઈને આપણે જન્મદિવસની ઉજવણી કરી શકીએ તે માટે રુદ્રએ એમના પિતાને વિચાર આપ્યો કે પપ્પા, આજે લોકોને ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય તો આપણે ઓક્સિજનના બાટલા રેડક્રોસમાં જો ડોનેટ કરી અને મારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તો વધુ સારું. તો એના પપ્પાએ એમનો વિચાર માની અને રેડક્રોસની અંદર આજે 20 બાટલા ઓક્સિજન સિલિન્ડરનું જે છે એમને દાન કર્યા છે. તો આ ઓક્સિજન સિલિન્ડર દ્વારા ઘણા બધા ગરીબ જે દર્દીઓ છે એમનો આનો લાભ મળશે અને ખરા અર્થમાં આ એક જન્મદિવસની ઉજવણી એક નવીનતમ પ્રકારે અહીં કરવામાં આવી છે તે બદલ રુદ્ર અને એમના પિતાશ્રીને હું અભિનંદન અને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. આજે રુદ્ર અશોક હું બોલું છું. મારા બાબરો હેપી બર્થડે છે. આજે 10 વર્ષ પૂરા થયા છે. તો કોવિડ-19ની મહામારીના હિસાબે એમને ઓક્સિજન બાટલા દાન કરવાનું ઈચ્છા થઈ, તેથી અમે 20 બાટલાનું દાન અહીંયા કરેલ છે. હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.